ત્યારે એકાદ બે ઝલક આપણા ઉત્તર ગુજરાતના થોડા માતાજીના ગીતોને લઈ લેશું ત્યારે. હા એ દુનિયા અમારી કોઈ ભાગી નહોતી, મારી ઉમિયા માં હતી માં હતી માં હો ખિશામાં મારી
જયારે ફરમાશ આવે છે ત્યારે ઓ ચાચા
Yeah.
મોરબની થન ગાંઠ કરે મન મોરબની થન ગાંઠ કરે પૂરે પેટ લગાવી
અને ત્યારે એવી સુંદર સાંઈ બાબાની કવાલીની ફરમાઈશ આવે છે ત્યારે छिड़ो
जब भजन करे मिलकर रसानो में घुल जाए, जब भजन करे मिलकर रसानो में घुल जाए, जब खिड़की खोलू तो तेरा दर्शन हो जाए। मेरे घर के मेरे घर के मेरे घर के आगे बाबा तेरा मंदिर बन जाए, मेरे घर के आगे बाबा तेरा मंदिर बन जाए, मेरे घर के आगे बाबा तेरा मंदिर बन जाए।
મતલબ તમારો ભજનનો જે માહોલ જામ્યો છે અને જામવો છે તો જામવા વાળો જામ્યો છે, તાળીનો ગડગડાટ કરો એની ઉપર. યલો શર્ટ પહેરીને પેલો બાબુ અહીં આવતો બેટા. સાહેબ ભજનના શબ્દો ત્રણ છે, ભ જ અને ન, આમાં આને શું ખબર પડે? અહીં મંચ ઉપર બી હોય બેટા, મંચ ઉપર બી હોય, આને શું ખબર પડે ભજનમાં? પણ પૂર્વના ખાતાનો કોઈ જીવ હોય જેને પૂર્વમાં ભજનમાં પ્રીતિ થઈ હોય, આ હું કોઈ સંત વિભૂતિનો દીકરો નથી અને અમને ભક્તિ સમરા નથી કાઢી ગઈ એટલે અમે રોજ ભજન ગાવા નીકળ્યા છીએ. સાહેબ પ્રોફેશનલ બેઝ ઉપર અમે તો પેટ માટે ભજન કરવા માટે નીકળ્યા છીએ. હા એટલું ખરું કે નીતિથી રોટલો ખાવાનું ઈશ્વર અમને શીખવાડે અને વર્ષથી કહીએ છીએ કે જે અમારું થાય છે માગીને લઈએ છીએ. અણહકનો એક રૂપિયો ભાઈની માટી બરોબર હોય છે. 14 વર્ષથી ડાયરા કરીએ સાહેબ, 10ની નોટ નોટબુકમાં રહી ગઈ હોય ત્યારે ધર્માદાના ખાના માલિકો વહી જાય, સાહેબ 5 રૂપિયા અમને ઈશ્વરે ખાવા નથી દીધા. પણ એક પ્રજાપતિના દીકરા તરીકે સાહેબ તમે બધા પટેલના દીકરા બેઠા છો, બીજા પણ મહેમાનો આવ્યા છે, 18 વર્ણ બેઠું હશે, પણ પટેલનો દીકરો ખેતીમાં પારંગત હોય, ક્ષત્રિયનો દીકરો ધીંગાણામાં પારંગત હોય, બ્રાહ્મણનો દીકરો વેદોક્ત રીતે પારંગત હોય, રથેહરનો દીકરો એના કામમાં પારંગત હોય, પોતપોતાની જ્ઞાતિમાં સૌ પારંગત હોય, હું પ્રજાપતિનો દીકરો સાહેબ કદાચ અમે દાદારી ન કરી શકીએ, કદાચ અમે સુરવીરતા ન કરી શકીએ, પણ ભક્તભૂષણનો કિનખાબ અમને અમારો બાપ દઈ દીધો છે. કુંભારનો દીકરો જન્મથી ભગત કહેવાય જો એનામાં એ લખણ હોય તો. એ નાતે હું એમ કહું છું કે આ કોઈ પૂર્વનો એવો ઈ ખાતાનો જીવ હોય કે જેને ભજનની સુરતા સાહેબ અહીંથી અડધો પબ્લિક ઊભો થઈ જાય તો એને ખબર નથી કે મને મારી સુરતા ઉપર લોકોનું ધ્યાન ગયું છે. આ ભજન અને આ ગામ આ ભૂમિ એનો પ્રભાવ હોય કે આવડાવડા દીકરા ભજનમાં સાહેબ એક એક ધ્યાને થઈ જતા હોય એનું નામ ભજન કહેવાય. અને ભજન એટલે શું એની એક જોખોટ કચ્છની ભૂમિમાં મારે ન કરવાની હોય, કચ્છના કાઠિયાવાડમાં ભજનની વ્યાખ્યાઓ ન કરવાની હોય, પણ એટલું હું તમને કહું કે આજના યુગના યંગ જનરેશનને એક નાનકડી ચોખવટ કરું કે એક મોબાઈલની અંદર એન્ટીવાયરસ નામનું સોફ્ટવેર જો નાખવામાં આવે તો મોબાઈલ છે એ સ્કેન થઈ જાય અને એ ચોટ તો બંધ થઈ જાય, એમાં ક્યાંય વિક્ષેપ ન પડે, એમ આ જીવન છે ને એમાં કામ ક્રોધ લોભ મોહ હું મારું તારું આ બધા સોફ્ટવેર જે સાહેબ આવી જાય ને એને સ્કેન કરવા માટે સંતોએ મને તમને એક સોફ્ટવેર આપ્યું હતું ને એનું નામ છે ભજન. ભજન અને ભજન એ જેને એડ થઈ જાય એના જીવનની માલિકો ભજન, એના જીવનમાં કામ ક્રોધ લોભ મોહ છે ને એ સાહેબ એમાંથી એ વાયરસો ડિલીટ થઈ જાય. અને 2 મિનિટ 5 મિનિટ માટે અને સંતો એમ કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સાહેબ આ એક એક ઘડી પણ જો માણસનું મન સ્થિર થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. ત્યારે સાહેબ ખૂબ આનંદની વાત છે કે આવડાવડા દીકરા એના માટે જોરદાર તાળીનો ગડગડાટ. બેટા બેસ્યાની છે કેટલામ ભણે? છઠ્ઠામ ભણે. તારું માગું કાયલ આવવાનું જુઓ તું. ખૂબ ભજનમાં લે લાગી ગઈ હતી અને આ આની મજા છે. બાકી આજના ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાને આપણે પૂછીએ કે વોટ ઇઝ મિનિંગ ઓફ રામાયણ એટલે આપણને એમ કહે કે રામા સ્વાઇપ કિડનેપ બાય રાવણા. છોકરાને પૂછીએ કે રામાયણનો અર્થ શું એટલે એમ કહે કે રામની ઘરવાળીને રાવણ કિડનેપ કરીને લઈ ગયો અને પછી રામની અજ્ઞાન ન્યા જઈને એને છોડાવી દીધા. આનાથી વિશેષ રામાયણ શું છે એની એને ખબર ન હોય. પણ સાહેબ અહીંયા 3 એવા વીર પુરુષોના તમે મને નામ આપ્યા હતા, શામજી બાપા, કરશન બાપા અને પૂંજા બાપા, બરાબર ને? આ 3 વીર પુરુષો આજે સુરધન તમે કીધા, અમે સુરાપુરા કહીએ જેના પાળિયા હશે ને ગામના પાદરમાં, એવા પાળિયા 2-5 હતા. અને કવિ એક ન્યાથી નીકળ્યો અને કવિએ એમ કહેવાય છે કે પાળિયાને પ્રશ્ન પૂછ્યો તો હું એમને ટાઈમ ફૂલ આપો છો કે જે હું પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત એ સીમાડે તું કેમ ખોડાણો
અનુ બાપ સિંદુરે તું કેમ ચોપડાણો. કવિ પાળિયાને પ્રશ્ન પૂછે, એ પાળિયા એ બાપ આ ગામના પાદરીમાં તું કેમ ઊભો છો એનો જવાબ તો આપ. અને તેથી પાળિયાએ જવાબ આપ્યો તો, કે જીવાર ચડી જે દી ગામ માને ઓલો ભૂગ્યો વાગ્યો ઢોલ રે, ઓલો ભૂગ્યો વાગ્યો એ ઢોલ. એ જીવાર ચડી જે દી ગામ માને ઓલો ભૂગ્યો વાગ્યો ઢોલ રે, ઓલો ભૂગ્યો વાગ્યો ઢોલ. પછી સેથી ના સિંદૂર ભૂસાણા અને એથી અમે આય રંગાણા, સેથી ના સિંદૂર ભૂસાણા અને એથી અમે આય રંગાણા. કઈક સેથી ના સિંદૂર ભૂસાણા અને એથી અમે આય રંગાણા, એમને મારા બાપ આય નથી ખોડાણા. અને ઈ ગામડા ગામના હાથ આઠ પાળિયા હતા, એ હાથ આઠ પાળિયા એ ગામના એક વાડાની માલિક હોય, ગામ ઘર ઘર પછવાડે વાડો, અને એનો દીકરો હતો જે ઘરમાં એને પરણાવ્યો, અને શેરની દીકરી ગામડામાં આવી સાહેબ, એ શેરની દીકરી ગામડામાં આવી, એટલે દીકરીએ કોઈ દી પાળિયો જોયેલો નહીં. પાળિયો હું ઈ ખબર નહીં, ઉડધન હું ઈ ખબર નહીં, ઉડધન નહીં શૂરધન, શૂરવીરનું જે ધન કહેવાય એ શૂરધન કોણ એની ખબર નહીં. અને એ દીકરી બીજે ત્રીજે દિવસે ગામના ઈ પરણીને આવેલી દીકરી શીપરા માથે બેઠી બેઠી પોતાએ કપડાં ધોતી હતી, લુગડા ધોતી હતી, એમાં હાડલો ધોઈ નીચોવી. અને દીકરીને એમ થયું કાંઈ હુકવવાનું ક્યાં હશે, પણ એ હાથ આઠ પાળિયા જોયા ને, ખાંભીઓ જોઈ ને, એટલે એને એમ થયું કદાચ આ લુગડા હુકવવા માટે, કારણ કે દીકરી નિર્દોષ એને ખબર નથી. અને દીકરીએ હાડલો આમ ઝાપટી અને જ્યાં આમ કરીને આમ પાળિયાની માથે નાખ્યો ને, ત્યાં તો ઘરમાંથી લગભગ 80 વર્ષના એક વડીલ ઊભા થયા અને આવ્યા અને દીકરીને કીધું કે દીકરી બાપ બેટા તને ખબર નથી પડતી, આ લુગડા હુકવવા માટે વાળિયા નથી ખોડ્યા, આને તો અમારા ગામને બચાવવા, અમારા અમારી ગવત્રીને બચાવવા, અમારા ગામને બચાવવા, તારી જેવી દીકરીઓની આબરૂ બચાવવા હાટું અહીંયા એ ખોડાણા છે, એને માથા હોમી દીધા છે, એની માથે આમ હાડલા ન મુકાય, દીકરી તને ખબર નથી પડતી એમ કહીને જરાક અવાજ અધર થયો ને, એટલે દીકરીની આંખમાંથી બોરબોર જેવડા આહુંડા મળ્યા પડવા. શેરની હતી પણ દીકરી બહુ મજણી હતી. દીકરી માફી મળી માગવા, બાપા બાપુ મને ખબર નહોતી કે આની માથે આ હાડલા ન હુકવાય, મારી ભૂલ થઈ ગઈ, એમ કરીને હાડલાના છેડા પકડી અને દીકરી જ્યાં હાડલાના છેડા ખેંચવા જાય છે ને, ત્યાં પાળિયામાંથી અવાજ આવે છે કે દીકરી દીકરી બાપ રેવા દે, અમારી માથે હાડલા રેવા દે, કારણ કે તારી જેવી દીકરીઓની આબરૂ બચાવવા માટે અને ગાયોના રખોપા કરવા હાટું અમે અમારા માથા હોમી દીધા, પણ જેથી આ ભારત ખંડમાં ગાયોની કતલ થાય અને તારી જેવી દીકરીઓની એબ લૂંટાય ને, તેથી અમને એમ થાય છે કે હવે આ દુનિયાની અમારે લાજ કાઢી લેવી જોઈએ, આ દુનિયાની અમારે લાજ કાઢી લેવી જોઈએ. સાહેબ આ સંસ્કૃતિની વાત છે, અહીંયા એમનેમ કોઈના ગુણગાન નથી ગવાણા, અહીં એમનેમ કોઈની વાતો નથી થઈ, ધરાવીણ ધાનનું નીપજે અને કુળવીન માડું હોય, અરે જેસલ જખરો એ ઘર નીપજે, જેની જનેતા હોથલ પદમણી હોય, સાહેબ માં જેની એવી હોય, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, સાહેબ જનેતા એવી છે. અહીંયા કદાચ ઈ બાર બાર 14 વર્ષ સુધી વનમાં જવું પડે હોય ને, તો આ ભારતની આર્ય નારી વનમાં ગઈ છે અને ધણીને કદાચ ઈ યમના હાથમાંથી છોડાવી હોય ને, તો ઈ સાવિત્રી જેવી જગદંબાઉએ ઈ યમના હાથમાંથી પોતાના ધણીના પ્રાણને છોડાવી લીધા છે, એની આ ભૂમિ છે, આ વીર પુરુષોની ભૂમિ છે. લોક સાહિત્યની વાતો એ વાત આ સબ અટપટી અને ઝટપટ નો સમજાય, ખોટી ખટપટ મેલી દઈને તો પછી વટથી વાતો થાય. સાહેબ આવી વાતો સાંભળે ને એના 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 કુલની માલિકો વીર પુરુષો જન્મે, બાકી ટીવીની ચેનલ ચાલુ કરજો બેન. હું ગેરંટી આર્ય પ્રજાપતિનો દીકરો તમને ચેલેન્જ આપું છું કે 1000 ચેનલ હોય ને તો એક પછી એક ચેનલને ફેરવતા જાજો, એકેય ચેનલ એવી ન આવે કે જેમાં બાપને દીકરી ભેળા બેહીને જોઈ હગે, એકેય ચેનલ એવી ન આવે કે જેમાં બાપને દીકરો બેહે, એકેય ચેનલ એવી ન હોય કે જેમાં ભાઈને બેન ભેગા બેહે, કા બાપને ઊભું થઈને બહાર વિયું જવું પડે ને કા દીકરીને ઊભું થઈને બહાર વિયું જવું પડે. આવી ચેનલના યુગમાં જો કાંઈ વધ્યું હોય ને તો મારો માત્ર ને માત્ર એક આ લોક ડાયરો વધ્યો છે કે જેની માલિકો હવાર સુધી તમે બધા મોજ કરો ને તોય મર્યાદામાં ઊંડી આંચ નો આવે. સાહેબ આ લોક ડાયરો છે અને આ લોક ડાયરાને કચ્છ અને કાઠિયાવાડે વખાણ્યો છે.
અમે ઘણી વાર દુહા ગાઈ છંદ ગાઈ કાઠિયાવાડમાં કોકદી અને તું ભૂલો પડે ભગવાન થામાળો મહેમાન તને હરક ભૂલાવું સાંભળા તેથી અમારા કાટલા પકડીને પૂછે કે તમે કાઠિયાવાડના એટલા બધા વખાણ શું કરો ચોટી શું પડ્યા છો તમારા ગામમાં આવે તો ભૂલો પડે તો તમે એનો સ્વર્ગ ભૂલાવો અમે કઈ લારીઓને ધક્કા નથી મરાવતા હું કામે તમે આ બધું કરો છો કાઠિયાવાડમાં એવું શું છે અને તેથી ગોવિંદ પાલિયા જવાબ દે છે કે બાપ અમારી કાઠિયાવાડ અમારી ગુજરાત અમારી ભારતની ભૂમિમાં જે થયું છે ને એવું ક્યાંય થયું નથી કે કેવી વાત કરશો કે હા ભલે બાપ પહેલી વાત જલિયાણ નારીને યાચવાન જેથી હરિવર આવ્યો હોય આપણે જો બાપ જલિયાણ નારીને યાચવા અને જેથી હરિવર આવ્યો હોય તેથી હાથ પકડીને દઈ દે હાથમાં અમારો કાઠિયાવાડી કોઈ સાહેબ એક આંગળી ચીંધો તો હાથ કાપી નાખે ઈ આ દુનિયા અને એની માલિકો કદાચ ત્રિલોકનો નાથ આવી અને એમ કહે કે તારી ઘરવાળીને દાનમાં દઈ દે અને વીરબાઈમાંનું બાવડું પકડીને દઈ દે બોલ દુનિયામાં આવો ક્યાંય દાખલો જોવા મળે કે ના ના એવું ન મળે કે અમથું કોઈ કાઠિયાવાડ કાઠિયાવાડ અમથું કોઈ ગુજરાત ગુજરાત અમથું કોઈ ભારત ભારત નથી કરતું મારો બાપ એટલું કે હા એટલું નહીં હજી ઉભો રે મારે તને કેવું છે હું હતા ધાર ગયો કે હા પરબે હા બગદાણા હા પીપળી હા પરબમાં હા સદેવીદાસ અમરદેવીદાસ ની હાકલું થાય ટંકમાં ત્રણ ત્રણ વાર જમાડે અહીંયા જખોની માલિકોર સાહેબો ધોરામ બાપા જેવા સંત એ સંતો ટંકમાં ત્રણ ત્રણ વાર જમાડે હરિહર હરિહર ની હાકલ થાય અને જમાડે એટલું નહીં પૂછે ટિકિટના પૈસા છે વળતાના કે નથી તો કે લે લે તો જા બાપ તારી ઘેર જ આવા ટિકિટના પૈસા આ જીવતા જમાડે સંતો અમારા જમાડે આ વાત સાચી કે હા મરી ગયા કેડે કોઈ જમાડે કે ના ના મરી ગયા પછી કોણ જમાડે તો કે આવ્યું કાઠિયાવાડમાં ભોજન ઉતારા ભાવથી અમે અહીંયા ભૂતની ભલાઈઓ જોઈ ભોજન ઉતારા ભાવથી અમે તો અહીંયા ભૂતની ભલાયું જોઈ એ મર્દ પટાધર વીર માંગણા વાળો અમાણો કાઠિયાવાડી કોઈ સાહેબ ભૂત થયા પછી વાણિયાની જાનને જમાડી દીધી આવો ક્યાંય દાખલો જોવા મળ્યો કે ના બાપા એવો દાખલો ક્યાંય જોવા નથી મળ્યો કે એનીથી આગળ કાંઈ કે હા ઉભો રે મરી ગયા પછી કોઈ પાછો આવે ખોખાને બાળી દે દાટી દે દફનાવી દે પછી કોઈ આ દુનિયામાં પાછો આવે કે ન આવે સ્વદેહે વિયોગ્યો એ કોણ ઈશરાશો પરમેશ્વરા ઈશર ઘોડા ઝોંકિયા મા સાગરની માય અને તારણ હારો તારશે હવે છાયા પકડજો વાય એમ કહી અને દરિયાની માલિકોર ઘોડા વેતા મૂકી દીધા એ ચારણ માતમાં ઈશરાશો પરમેશ્વરા ઈશરદાસ માતમાં પણ આ દુનિયામાં વિયાગ્યા કેડે કોઈ પાછો આવ્યો કે એવું ક્યાંય નથી બન્યું તો સાંભળ મુવા પછી જે આવીને મળે અને પછી દે ઘોડાના દાન એ ભલ ચાંપો ને જેતાણા ધણી અમાણો કાઠિયાવાડી કોઈ એ જેતપર ની માલિકોર વીર ચાપરાજ વાળા આવી રીતે કચેરી ભરીને તમે બેઠા છે એમ બેઠા હોય અને એક રાજકવિ આવી અને દુહાન છંદ ની રમઝટ બોલાવે અને એમ કે માગો ગઢવી માગો ચારણ આજ માગો એ આપી દઉં ચારણ એમ કે ઘોડું દાનમાં જોઈ છે લઈ જાવ ઘોડું કે ના જાત્રા કરીને આવું વળતા લેતો જાય અને પાછળથી દિલ્હીની ફોજ ચડે અને ચાપરાજ બાપુ એમ કહેવાય છે કાયમ આવી જાય ધીંગાણાની માલિકોર આ બાજુ ગઢવીને કાંઈ ખબર નહીં ફોનના જમાના નહીં એ સમયમાં ગઢવી આવીને ઊભો રહીને એબલવાળાના દરબારમાં કચેરીમાં એબલવાળા બેઠા હોય ને આમ બે હાથ જોડીને એટલું કહે બાપુ ક્યાં ગયો ચાપો મારું ઘોડું લેણું છે અરે બાપ ચાપરાજ વાળો તો કાયમ આવી ગયો ઘોડું નહીં મળે એક નહીં પાંચ જોતા હોય લઈ જાય હું આપું કે ના ચાપરાજે આપવાનું કીધું તું તમે આપવાની વાત કરો ને હું લઈ લઉં એ માય લઉં નહીં હવે તો ચાપરાજ આવે તો જ લઉં એક દી બે દી ત્રણ દી હાડા ત્રણ દી ની લાંઘણી કરી સાહેબ અન્ન પાણી મૂકી દીધા અને ખૂણાની માલિકોર ખોખા જેવો દેહ થઈ ગયો અડધી રાતે એમ કહેવાય છે કે એની સ્વપ્નમાં આવી અને ચાપરાજ વાળાએ એટલું કીધું કે હું તને ઘોડું આપું હાલ એકલો એકાંતમાં બેઠો હોય ત્યાં તને ઘોડું આપી દઉં લઈ લે તો કાલ દુનિયા વાતો કરે ગઢવી ભૂખે પડાઈ ગયો એટલે એમ કહે છે કે ચાપરાજ બાપુએ આવીને દીધું હવે તો ભરી કચેરીમાં આવીને તો જ લઉં અને સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે ઇતિહાસને મારે તમારે માનવો પડે ને આ વિજ્ઞાન ટૂંકું પડે કે ભરી કચેરીની માલિકોર સૂર્યના રથના કિરણો જે ઉતર્યા એ કિરણની માલિકોર એ ચાપરાજ બાપુનો રથ ઉતર્યો અને આવીને કચેરીની માલિકોર ઘોડાનું દાન પાછું દીધું ભલામણા એ કાઠિયાવાડમાં બન્યો છે બીજે ક્યાંય બને આવું તો ક્યાંય ન બને કે ઉભો રે હજી તને છેલ્લે